અત્યારે હાર્દિકની મુલાકાત કરવા હું આવ્યો, મને રોકવામાં આવ્યો, વિરજીભાઈ સાથે ચર્ચા કરતો હતો તો મને ત્યાં ઉભવાની પણ મનાઈ કરવામાં આવી. શું હું ત્રાસવાદી છું? મને પૂછવામાં આવ્યું કે વિક્રમભાઈ ક્યાં જવું છે, ત્યારે મારો એક જવાબ હતો કે 11 દિવસ ત્યાં એક નવું તીર્થ સ્થળ શરૂ થયું છે, એમના દર્શને આવ્યો છું. એટલા માટે કે હાર્દિક પોતા માટે નહીં, પોતાનો જીવ જોખમમાં મૂકી અને ગુજરાતની જનતાના હિત માટે લડે છે. અને જે લોકો જનતાના હિત માટે લડે છે એ તીર્થસ્થાન બની જાય છે. જો તમે માનો તો મંદિરો ઘણા છે, ભગવાનો પણ ઘણા છે, પણ મંદિરો અને ભગવાનો જો જોવા હોય તો જે જનતા માટે જે કોઈ લડતું હોય, જ્યારે પણ લડતું હોય, ભૂતકાળમાં હું પણ લડ્યો છું, મેં પણ 6 દિવસ સુધીના અનશન આંદોલનો કર્યા છે. આ બહેરી મૂંગી સરકારને કોઈ અસર થતી નથી, અને જો અસર થતી હોય તો ચોક્કસ સરકારનું પ્રતિનિધિ મંડળ હાર્દિક સાથે બેસવું જોઈએ, ચર્ચા કરવી જોઈએ. અંગ્રેજો પણ ચર્ચા કરતા હતા, પરિણામ આવે કે ના આવે. રહી કોંગ્રેસ પ્રેરિત વાત, તો કોંગ્રેસનો એક સ્ટેન્ડ ક્લિયર છે. કોંગ્રેસ હંમેશા જનતા માટે જે કોઈ વ્યક્તિ લડતી હોય એની સામે લડે છે. ને મારો પોતાનો ઇતિહાસ છે, મનમોહન સિંહની સરકાર એટલે મારી સરકારને, હું યુપીએ સરકારની અંદર હતો, કેન્સ ઇન્ડિયા કંપનીની લડાઈ હતી, મારી પોતાની સરકાર હતી, અને 3 વર્ષ સુધી સરકારની સામે લડીને 1500 રૂપિયા ગુઠ્ઠાનો ભાવ ખેડૂતોને મળતો હતો, એ 37,000 મેં પોતે અપાવ્યો છે. મારું પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે, કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે. અમે જનતાના હિત માટે જે કોઈ લડશે એને અમે ટેકો દેશું, ચાહે ડૉક્ટરની હડતાલ હોય, એ કર્મચારીની હડતાલ હોય.